આગળના વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બાળ મિત્ર નમસ્કાર, હું છું રાણા રિયા અને આજે તમારા માટે લઈને આવી છું ધોરણ 5 નું ચેપ્ટર નંબર 4 સુંદર સુંદર. મિત્રો, આ એક સરસ મજાની કાવ્ય છે, જે કાવ્યના કવિનું નામ છે ધર્મેન્દ્ર માસ્ટર મધુરમ. મિત્રો, તમારે જે આ કાવ્યના કવિ છે એમને યાદ રાખવાના છે. એક્ઝામમાં તમારે પાઠના લેખક અને કાવ્યના કવિનું ઓપ્શનમાં પણ પૂછતા હોય છે અને પ્રશ્નમાં પણ પૂછતા હોય છે, એટલે ખાસ ધ્યાન રાખવાનું કે જે પણ લેખક કે કવિ હોય તેના નામ આપણે પાઠ મુજબ યાદ રાખવાના રહેશે. તો મિત્રો, હવે આપણે ચાલુ કરીશું સુંદર સુંદર કાવ્ય. મિત્રો, આ કાવ્યમાં છે શું? તો આ એક પ્રકૃતિ ગીત છે. સુંદર સુંદર શું છે? તો પ્રકૃતિ ગીત છે, કે પ્રકૃતિ દ્વારા જે પણ કઈ વસ્તુઓ છે એનું આ ગીતની અંદર વર્ણન કરવામાં આવેલું છે. કે જેમ કે કવિએ સૂરજ, ચાંદો, નદી, સરોવર, વન, ઉપવન વગેરેને સુંદર કહ્યા છે. મિત્રો, આ જે સૂરજ, ચાંદો, નદી, સરોવર, વન, આ જે બધું છે એ કેવું છે? તો કે પ્રકૃતિની સુંદર એક રચના છે, બરાબર, જેને આપણે કુદરતી વસ્તુઓ પણ કહી શકીએ છીએ. હવે આની અંદર કવિને સુંદર ચાંદો કહ્યો છે, સુંદર સૂરજ કહ્યો છે, નદી, સરોવર, વન, ઉપવન આ બધાને સુંદર કહ્યા છે. તેમાં વસતા માછલી, પંખી, માનવ વગેરે પણ કવિને સુંદર લાગે છે. પ્રભુએ બનાવેલી દરેક વસ્તુ જો સુંદર હોય તો પ્રભુ પોતે કેવા સુંદર હશે, એવો કવિને પ્રશ્ન મનમાં થાય છે. તો મિત્રો, ચાલો હવે આપણે આ સુંદર સરસ મજાની કાવ્યનું ગાન કરીશું. તમે સૌ મારી સાથે ગાન કરી શકો છો. તો આપણે કાવ્યનું ગાન શરૂ કરીશું. સુંદર 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 રજે, સુંદર ચાંદો, સુંદર સુંદર સરિતાને સરોવર, વિભુ હશે તો કેવા સુંદર, એવું થાતું મુજ મનમાં. ઉષા સુંદર, નિશા સુંદર, સુંદર વન ઉપવન ગિરિવર, વિભુ હશે તો કેવા સુંદર, એવું થાતું મુજ મનમાં. માછલી સુંદર, પંખી સુંદર, સુંદર ધરતી શાંત સમીર, વિભુ હશે તો કેવા સુંદર, એવું થાતું મુજ મનમાં. કવિતા સુંદર, જીવન સુંદર, સુંદર તારા આભ વિશાળ, વિભુ હશે તો કેવા સુંદર, એવું થાતું મુજ મનમાં. ભાષા સુંદર, આશા સુંદર, સુંદર હૈયું ને માનવ, વિભુ હશે તો કેવા સુંદર, એવું થાતું મુજ મનમાં. તો મિત્રો, આપણે આ જે સરસ મજાની સુંદર સુંદર કવિતા છે તેનું ગાન આપણે કરી ચૂકેલા છે. હવે આપણે આ કવિતાનું વર્ણન કરીશું કે આ કવિતામાં કહેવા શું માંગે છે. મિત્રો, અહીંયા લખેલું છે સુંદર સુંદર. તમને એ ખ્યાલ હોવો જોઈએ કે આપણી જે આ કવિતા છે એની અંદર સુંદર સુંદર કહ્યું છે. સુંદર એટલે સરસ મજાનું, બરાબર. સુંદર એટલે આપણે જે કહીએ છીએ સૂરજ સુંદર. સૂરજ, સૂરજ એટલે શું? સૂર્ય. સૂરજ સુંદર એટલે કવિ કહેવા માંગે છે કે કુદરતની સુંદરતા જોઈને કવિનું મન નાચી ઉઠે છે અને તે એકાએક બોલી ઉઠે છે કે સુંદર સુંદર. આ જે બધી જ વસ્તુઓ છે, ચાંદો સુંદર, સૂરજ સુંદર, નદી સુંદર, સરોવર સુંદર, આ બધી જ વસ્તુઓ જે કવિ છે એમને સુંદર લાગે છે, એટલા માટે તે આ બધી જ વસ્તુઓને પહેલાં સુંદર સુંદર શબ્દથી નવાજે છે. સૂરજ સુંદર,
એટલે કે સૂરજ સુંદર છે, ચાંદો, ચાંદો એટલે ચંદ્ર, ચંદ્ર પણ સુંદર છે, સુંદર સરિતા ને સરોવર. શું કે છે? સરિતા, સરિતાનો મતલબ શું થશે? નદી. સરોવર, સરોવર એટલે તો તમને ખબર જ છે, સરોવર એટલે સરોવર જ થશે. એટલે કવિ એવું કહેવા માંગે છે કે નદી સુંદર છે અને સરોવર પણ સુંદર છે. વિભુ હશે તો કેવા સુંદર એવું થાતો મુજમણમાં. વિભુ, મિત્ર અહીંયા વિભુ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વિભુ એટલે કે ભગવાન, થાતું એટલે કે થતું, મુજ, મુજ એટલે કે મારા. એટલે કવિ કહેવા માંગે છે કે મને મારા મનમાં એવું થાય છે કે પ્રભુએ બનાવેલી દરેક વસ્તુ સુંદર હોય છે તો પ્રભુ પોતે કેવા સુંદર હશે, એવું કવિના મનમાં પ્રશ્ન થાય છે. ઉષા સુંદર, મિત્રો ઉષા, ઉષા એટલે કે પરોઢ, અથવા તો આપણે સવાર પણ કહી શકીએ છીએ કે સવાર સુંદર છે. નિશા, નિશા એટલે રાત, રાત પણ સુંદર છે. સુંદર વન ઉપવન ગિરિવર, સુંદર વન, વન એટલે કે જંગલ, ઉપવન, ઉપવન એટલે પણ આપણે એ જ કહી શકીએ, ઉપવન એટલે કે બગીચો, અને ગિરિવર, ગિરિવર એટલે કે પર્વત. એટલે જે કવિ છે એ કહેવા માંગે છે કે સવાર કેટલી સુંદર છે, રાત્રિ પણ કેટલી સુંદર છે, વન પણ સુંદર છે, અને જે બગીચાઓ છે તે પણ કેટલા સુંદર છે, પર્વતો પણ સુંદર છે. વિભુ હશે તો કેવા સુંદર એવું થતું મુજમનમાં. એટલે કવિ કહેવા માંગે છે કે મને મનમાં એવું થાય છે કે પ્રભુએ બનાવેલી દરેક વસ્તુ સુંદર છે તો પ્રભુ પોતે કેવા સુંદર હશે. માછલી સુંદર, માછલી એટલે જે તળાવમાં ફરે છે એ જ માછલી, તમને માછલી ખબર હશે ને. પંખી સુંદર, પંખી એટલે પક્ષીઓ, જે ઘણા બધા પક્ષીઓ છે તે પણ કેટલા સુંદર છે. માછલી સુંદર છે, પંખી સુંદર છે, સુંદર ધરતી પણ છે, અને શાંત સમીર, સમીર, સમીર એટલે શું થશે મિત્રો? પવન, સમીર એટલે પવન. એટલે કવિએ માછલીને પણ સુંદર કહી છે, પંખીને પણ સુંદર કહી છે, ધરતીને પણ સુંદર કહી છે, અને પવનને પણ શાંત કહ્યો છે. પવનને કવિએ કેવો કહ્યો છે? શાંત કહ્યો છે. વિભુ હશે તો કેવા સુંદર એવું થતું મુજમનમાં. એટલે કવિ કહે છે કે મને મનમાં એવું થયા કરે છે કે પ્રભુએ બનાવેલી દરેક વસ્તુ સુંદર છે તો પ્રભુ પોતે કેવા સુંદર હશે. કવિતા સુંદર, જીવન સુંદર, સુંદર તારા આભ વિશાળ. જુઓ મિત્રો અહીંયા આભ, આભ, આભ શબ્દનો મતલબ થશે આકાશ. આભનો મતલબ થશે શું થશે? આકાશ. એટલે કવિ એવું કહે છે કે કવિતા સુંદર છે, જીવન, જીવન એટલે આપણે જે અત્યારે જીવી રહ્યા છીએ જિંદગી, એ જીવન પણ કેટલું સુંદર છે. તારા, જે આકાશની અંદર રાત્રે ટમટમે છે, એ તારા પણ કેટલા સુંદર છે. અને વિશાળ આકાશ છે, વિશાળ કેવું છે? આકાશ કેવું છે? વિશાળ, વિશાળ એટલે કે મોટું, મોટું આકાશ પણ કેટલું સુંદર દેખાય છે. વિભુ હશે તો કેવા સુંદર એવું થતું મુજમનમાં. એટલે કવિ કહે છે કે મને મનમાં એવું થયા કરે છે કે પ્રભુએ બનાવેલી દરેક વસ્તુ સુંદર હોય તો પ્રભુ પોતે કેટલા સુંદર હશે. ભાષા સુંદર, આશા સુંદર, સુંદર હૈયું ને માનવ. જુઓ અહીંયા ભાષા, ભાષા એટલે આપણે જે અત્યારે પ્રયોગ કરીએ છીએ બોલવા માટે, આપણે અલગ અલગ લોકો અલગ અલગ ભાષાઓનો ઉપયોગ કરતા હોય છે, હિન્દી, ઇંગ્લિશ, અરબી, ગુજરાતી, આ તમામ ભાષાઓ પણ કેટલી સુંદર છે. કવિ એવું કહે છે, આશા, આશા એટલે ઈચ્છા, આશા એટલે શું? ઈચ્છા, કે આપણી ઈચ્છાઓ પણ કેટલી સુંદર હોય છે. અને સુંદર હૈયું ને માનવ, હૈયું, હૈયું એટલે શું? દિલ, આપણી અંદર, આપણા શરીરની અંદર જે ધબકે છે એ હૃદય, બરાબર. એટલે કવિ કહે છે કે આપણી અંદર જે ધડકે છે હૃદય, એ પણ કેટલું સુંદર છે. અને સૌથી ખાસ કે માનવ પણ કેટલો સુંદર છે. વિભુ હશે તો કેવા સુંદર એવું થતું મુજમનમાં. એટલે કે કવિ એવું કહેવા માંગે છે કે
કે મને મનમાં એવું થયા કરે છે કે પ્રભુએ બનાવેલી દરેક વસ્તુ જો સુંદર હોય તો પ્રભુ પોતે કેટલા સુંદર હશે. તો મિત્રો, અહીંયા આપણે આ કાવ્યનું ગાન તથા તેની જે શબ્દોની સમજૂતી છે એ પણ આપણે સમજી ચૂક્યા છીએ. હવે આપણે શબ્દ સમજૂતી જોઈશું કે શરિતા. શરિતાનો મતલબ થશે નદી. મિત્રો, આજે અત્યારે હું શબ્દ સમજૂતી આપું છું એ તમારે અત્યારે મેં જે કાવ્યની રજૂઆત કરી, કાવ્યને સમજાવી, એની અંદર બધા જ શબ્દોનો ભાષાંતર આપેલું છે. વિભુ, વિભુ એટલે ભગવાન. ઉષા, ઉષા એટલે સવારે સૂર્ય ઉગતા પહેલાં પૂર્વ આકાશમાં દેખાય તે, અથવા તો આપણે સવાર પણ કહી શકીએ છીએ. નિશા, નિશા એટલે રાત. ઉપવન, ઉપવન એટલે બગીચો. ગિરિવર, ગિરિવર એટલે પર્વત. સમીર, સમીર એટલે પવન. અને હૈયું, હૈયું એટલે હૃદય અથવા તો દિલ પણ આપણે કહી શકીએ છીએ. તો હવે મિત્રો, આપણે સ્વાધ્યાયની સમજૂતી લઈશું. અહીંયા આપણે પાઠ્યપુસ્તક મુજબ સ્વાધ્યાયનું પ્રશ્નોના સોલ્યુશન કરીશું. અહીંયા પ્રશ્ન નંબર 1 આપેલો છે કે નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો. પ્રશ્ન નંબર 1, આકાશમાં શું સુંદર દેખાય છે? તો મિત્રો, આપણે કાવ્યમાં જોઈ ચૂક્યા છીએ કે આકાશમાં આપણને સૂરજ અને ચાંદો સુંદર દેખાય છે. પ્રશ્ન નંબર 2, કવિના મનમાં બધું જ સુંદર જોઈને શું વિચાર આવે છે? તો કવિના મનમાં બધું જ સુંદર જોઈને કવિને એવું થાય છે કે આ બધી જ વસ્તુઓ સુંદર હોય તો આ સુંદરતાનું સર્જન કરનાર ભગવાન પોતે કેટલા સુંદર હશે. કવિના મનમાં આ વિચાર આવે છે. પ્રશ્ન નંબર 3, પરોળ અને રાત સુંદર છે, કાવ્યની કઈ પંક્તિમાં આ ભાવ વ્યક્ત થાય છે? મિત્રો જુઓ, પરોળ, પરોળ એટલે આપણે જેનો અર્થ શબ્દ આપ્યો હતો એ શું હતો? તે કે પરોળ એટલે ઉષા. અને રાત, રાત માટે કયો શબ્દ હતો? નિશા. એટલે આ જે પરોળ અને રાત શબ્દનો આપણે કાવ્ય પંક્તિમાં આ રીતે થાય છે કે ઉષા સુંદર, નિશા સુંદર. બરાબર, ઉષા સુંદર, ઉષા એટલે પરોળ અને નિશા એટલે રાત્રિ. એટલે આ શબ્દની અંદર આ ભાવ વ્યક્ત થાય છે. પ્રશ્ન નંબર 4, ધરતી પર શું શું સુંદર દેખાય છે? તો મિત્રો, જ્યારે તમે તમારી આ કાવ્ય જોશો ત્યારે તમને ખબર પડશે કે આપણી જે આ ધરતી છે એના ઉપર કવિએ આટલી આટલી વસ્તુઓને સુંદર ગણાવી છે કે શરિતા અને સરોવર સુંદર, સવાર અને રાત્રિ, વન અને ઉપવન સુંદર અને ગિરિવર સુંદર, માછલી, પંખી, સમીર તેમજ માનવ હૈયું પણ સુંદર દેખાય છે. તો મિત્રો, હવે આપણે ક્વેશ્ચન નંબર 2 પર જઈશું. પ્રશ્ન નંબર 2 છે કે ઉદાહરણ પ્રમાણેના શબ્દ જોડકા કાવ્યમાંથી શોધીને લખો. ઉદાહરણ 1 આપણને આપેલું છે કે સૂરજ અને ચાંદો. તો આ રીતે આપણે સૂરજ અને ચાંદો એ કાવ્ય જે કાવ્યમાંથી શબ્દ જોડકા બને છે, જોડકા બને છે એ રીતે આપણે શબ્દ શોધીને લખવાના રહેશે. તો બીજો આપણે લખીશું શરિતા અને સરોવર, ત્રીજો લખીશું ઉષા અને નિશા, ચોથો લખીશું આભ અને તારા અને પાંચમો લખીશું વન અને ઉપવન. આ તમામ વસ્તુ શું છે? તો કે કાવ્યમાંથી શોધેલા શબ્દ જોડકા છે. હવે આપણે પ્રશ્ન નંબર 3 તરફ જઈશું. નીચેના દરેક શબ્દ માટે કાવ્યમાં કયો શબ્દ પ્રયોજાયો છે તે લખો. તો આપણે મિત્રો શબ્દ સમજૂતીમાં જ આ શબ્દનું આપણે ઉચ્ચારણ કરી ચૂકેલા છે કે સૂર્ય માટે સૂરજ, પવન માટે સમીર, પ્રભુ માટે વિભુ, જંગલ માટે વન, આકાશ માટે આપ અને કાવ્ય માટે કવિતા, આટલા શબ્દો પ્રયોજાયેલા છે. પ્રશ્ન નંબર 4, નીચેનો ભાવ પંક્તિ દર્શાવતી પંક્તિઓ કાવ્યમાંથી શોધીને લખો. મિત્રો, અહીંયા આપણને એક પંક્તિ આપેલી છે કે પરોળ, જંગલ, બગીચો અને પર્વત સુંદર લાગે છે તો તેના બનાવનાર પ્રભુ કેવા સુંદર હશે એવું મારા મનમાં થાય છે. મિત્રો, આપણને આ પંક્તિ આપેલી છે એના પરથી આપણે એક સુંદર મજાની આપણે કાવ્ય પંક્તિ બનાવવાની છે. તો જુઓ, પરોળ એટલે ઉષા,
જંગલ એટલે વન, પર્વત એટલે ગિરિવર, આ બધા શબ્દો જે કાવ્ય પંક્તિમાં આવતા હોય એ કાવ્ય પંક્તિ આપણે લખવાની રહેશે. તો આપણે કાવ્ય પંક્તિ લખીશું કે ઉષા સુંદર, નિશા સુંદર, સુંદર વન ઉપવન ગિરિવર, વિભુ હશે તો કેવા સુંદર, એવું થતું મુજ મનમાં. હવે પ્રશ્ન નંબર 5, પ્રશ્ન નંબર 5માં આપણને કહ્યું છે કે નીચેના શબ્દ ઉચ્ચારણની ચોકસાઈ સાથે મોટેથી બોલો અને લખો. તો આપણે ખાલી આ શબ્દને મોટેથી બોલીને લખવાના છે, એટલે તમે તમારી નોટબુકમાં જાતે કરી શકો છો. પ્રશ્ન નંબર 7, નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં લખો. શબ્દકોશના ક્રમમાં લખવાના છે. પહેલું છે નિશા, પંખી, ઉપવન, ગિરિવર, માછલી અને ધરતી. આ તમામ શબ્દોને આપણે શબ્દકોશમાં ગોઠવવાના રહેશે. તો પહેલું આવશે ઉપવન, બીજું આવશે ગિરિવર, ત્રીજું આવશે ધરતી, ચોથું આવશે નિશા, પાંચમું આવશે પંખી અને છઠ્ઠું આવશે માછલી. થેન્ક યુ મિત્રો. અમારો જો વિડીયો તમને પસંદ આવે તો અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. હવે આપણે સ્વાધ્યાયપોથી પ્રમાણે તમામ સ્વાધ્યાયપોથીમાં આપેલા પ્રશ્નોના જવાબનું સોલ્યુશન કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સુંદર સુંદર કે જે પ્રકૃતિ ગીત છે એનું આપણે સ્વાધ્યાયપોથીનું સોલ્યુશન જોઈશું. લેખક તમને ફરીથી કહી દઉં છું કે ધર્મેન્દ્ર માસ્તર મધુરમ હતા. ક્વેશ્ચન નંબર 1, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે ચોરસમાં લખો. પહેલો છે સુંદર સુંદર કાવ્યના કવિ કોણ છે. અહીંયા આપણને 4 ઓપ્શન આપેલા છે. એ મધુરમ, બી સુરેશ દલાલ, સી રમેશ પારેખ અને ડી સુંદરમ. તો હમણાં જ મેં તમને આ જે કાવ્યના કવિ છે એનું નામ કહ્યું હતું, એટલે આપણે ઓપ્શન એને ચૂઝ કરીશું, મધુરમ. આઈટમ 2, પૃથ્વી પરની બધી જ વસ્તુઓને સુંદર કોણે બનાવી છે. ઓપ્શન આપેલા છે એ કુદરતે, બી પ્રભુએ, સી માનવે અને ડી જાદુગરે. જવાબ આવશે ઓપ્શન બી પ્રભુએ. આઈટમ 3, શું શાંત છે. ઓપ્શન એ ધરતી, ઓપ્શન બી વન, ઓપ્શન સી સરોવર અને ઓપ્શન ડી સમીર, સમીર એટલે કે પવન. તો આપણે ઓપ્શન ડીને ચૂઝ કરીશું કે શાંત સમીર છે. આઈટમ 4, વિભુ શબ્દનો અર્થ શું છે. મિત્રો આપણે કાવ્યમાં જોઈ ચૂક્યા છે, બધા જે કાવ્યમાં આપેલા શબ્દો છે તેના અર્થ પણ આપણે સમજી ચૂકેલા છે, એટલે વિભુ શબ્દનો અર્થ થશે ભગવાન. આપણને 4 ઓપ્શન આપેલા છે. એ ભગવાન, બી ભુવન, સી ધ્યાન અને ડી બાણ. તો આપણે એ નંબરને ચૂઝ કરીશું, ભગવાન. હવે પ્રશ્ન નંબર 2, નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો. પ્રશ્ન 1, આકાશમાં શું શું સુંદર દેખાય છે. તેનો જવાબ આવશે સૂરજ અને ચાંદો સુંદર દેખાય છે. પ્રશ્ન 2, કાવ્યમાં સવાર અને રાત માટે કા શબ્દો વપરાયા છે. તો આપણે શબ્દાર્થમાં જોઈ ચૂકેલા છે અને કાવ્યમાં પણ આ શબ્દનો ઉલ્લેખ આવી ચૂકેલો છે. તો આપણે લખીશું જવાબમાં કે સવાર માટે ઉષા અને રાત માટે નિશા શબ્દનો ઉપયોગ થયેલો છે. નંબર 3, ભગવાન વિશે કવિના મનમાં કેવો વિચાર આવે છે. તેનો જવાબ છે જેનું સર્જન આટલું બધું સુંદર છે તો ભગવાન પોતે કેવા સુંદર હશે. તો કવિના મનમાં આ વિચાર આવે છે. આઈટમ 4, બધું જ સુંદર જોઈને કવિના મનમાં શું વિચાર આવે છે. તો તેનો જવાબ છે આ સુંદરતાનું સર્જન કરનાર ભગવાન પોતે કેવા સુંદર હશે.
નંબર 5 માનવને ભગવાન દ્વારા કઈ સુંદર ચીજની ભેટ મળી છે? ભેટ એટલે કે ઇનામ. તો એનો જવાબ છે કે માનવને ભગવાન દ્વારા હૃદય જેવી સુંદર ચીજ મળેલી છે. હૃદય, હૃદય એટલે દિલ. નંબર 6 કાવ્યમાં જળ સાથે સંકળાયેલી કઈ કઈ વસ્તુઓનો ઉલ્લેખ થયેલો છે? જળ, જળ એટલે કે પાણી, બરાબર. તો એનો જવાબ આવશે કે જળ સાથે સંકળાયેલી વસ્તુઓ સરિતા, સરોવર તેમજ માછલી જેવી વસ્તુઓનો ઉલ્લેખ થયેલો છે. નંબર 7 ધરતી પર શું શું સુંદર દેખાય છે? તો તેનો જવાબ આવશે કે ધરતી પર સરિતા અને સરોવર, સવાર અને રાત્રિ, વન, ઉપવન અને ગિરિવર તેમજ માછલી, પંખી, સમીર અને માનવ હૈયું સુંદર દેખાય છે. નંબર 8 કાવ્યમાં ઉલ્લેખ થયો હોય એવી 4 કુદરતી વસ્તુઓના નામ આપો. તો કાવ્યમાં જે ઉલ્લેખ થયેલો છે તેવી 4 કુદરતી વસ્તુઓના નામ છે કે સૂરજ, ચાંદો, ઉષા અને નિશા. ઉષા એટલે સવાર અને નિશા એટલે રાત્રિ. હવે આપણે પ્રશ્ન નંબર 3 જઈશું. સૂચના આપેલી છે કે નીચે આપેલા ઉદાહરણ પ્રમાણેના શબ્દ જોડકા કાવ્યમાંથી શોધીને લખો. ઉદાહરણ અહીંયા આપણને આપેલી છે તો સૂરજ, સૂરજ સાથે શબ્દ જોડકામાં જોડાયેલો છે ચાંદો, સૂરજ અને ચાંદો. બીજું આપણે લખીશું કે વન અને ઉપવન, સરિતા અને સરોવર, આભ અને તારા, ઉષા અને નિશા, હૈયું અને માનવ, કે જે શબ્દ જોડાણ છે. પ્રશ્ન નંબર 4 નીચે આપેલા શબ્દો માટે કાવ્યમાં વપરાયેલા શબ્દો લખો. તો સૂર્ય માટે સૂરજ શબ્દ આપેલો છે, પવન માટે સમીર, પ્રભુ માટે વિભુ, જંગલ માટે વન, આકાશ માટે આભ અને કાવ્ય માટે કવિતા. આ શબ્દો કાવ્યમાં વપરાયેલા શબ્દો છે. પ્રશ્ન નંબર 5 કે જે કાવ્ય પંક્તિ છે જેને આપણે પૂર્ણ કરવાની છે, તમે આ કાવ્ય પંક્તિ જો તમને કવિતા મોઢે આવડતી હોય તો કરી શકો છો. ઉષા સુંદર અને નીચે લખેલું છે કે શાંત સમીર. તો આપણે કાવ્ય પંક્તિ ગાઈશું, ઉષા સુંદર, નિશા સુંદર, સુંદર વન, ઉપવન, ગિરિવન, વિભુ હશે તો કેવા સુંદર, એવું થતું મુજ મનમાં. માછલી સુંદર, પંખી સુંદર, સુંદર ધરતી, શાંત સમીર, બરાબર. શાંત સમીર જે આપણે કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે ત્યાં છેલ્લો શબ્દ શાંત સમીર છે, અને આપણે કાવ્ય પંક્તિ લખી એમાં પણ છેલ્લો શબ્દ શાંત સમીર છે, એટલે અહીંયાથી આપણે સ્ટોપ કરી દેવાનું. તો આપણી કાવ્ય પંક્તિ પૂર્ણ થઈ ચૂકી છે. હવે આપણે પ્રશ્ન નંબર 6 તરફ જઈશું. નીચેનો ભાવ દર્શાવતી પંક્તિઓ કાવ્યમાંથી શોધીને લખો. અહીંયા આપણને કેટલાક શબ્દ આપેલા છે, પરોળ, રાત, જંગલ, બગીચો અને પર્વત સુંદર લાગે છે, તો તેના બનાવનાર પ્રભુ કેવા સુંદર હશે, એવું મારા મનમાં થાય છે. તો આ જે શબ્દો આપેલા છે કે પરોળ, રાત, જંગલ, બગીચો અને પર્વત, તો આ શબ્દોનું જોડાણ કે જ્યાં કાવ્ય પંક્તિમાં થતો હોય એ કાવ્ય પંક્તિ આપણે અહીંયા લખીશું કે ઉષા સુંદર, નિશા સુંદર, સુંદર વન, ઉપવન, ગિરિવન, વિભુ હશે તો કેવા સુંદર, એવું થતું મુજ મનમાં. પ્રશ્ન નંબર 7 કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી નીચેના વિધાનોમાં ખાલી જગ્યા પૂરો. મિત્રો, અહીંયા આપણને 3 વિધાનો આપેલા છે અને એ 3 વિધાનોના સામે 2-2 ઓપ્શન પણ આપણને આપેલા છે. પહેલો છે ખાલી જગ્યા હશે તો કેવા સુંદર, એવું થતું મુજ મનમાં. ઓપ્શન આપણને 2 આપેલા છે, વિભુ અને પ્રભુ. તો આપણી જે કાવ્ય પંક્તિ છે એમાં કયો શબ્દ વપરાયેલો છે? વિભુ શબ્દ વપરાયેલો છે. એટલે આપણે વાક્ય આ રીતે બનાવી શકીએ કે વિભુ હશે તો કેવા સુંદર, એવું થતું મુજ મનમાં. બીજું જોઈએ, ખાલી જગ્યા સુંદર, નિશા સુંદર, સુંદર વન, ઉપવન, ગિરિવન, આપણને 2 ઓપ્શન આપેલા છે, ઉષા અને સંધ્યા. તો
આપણી જે કાવ્ય છે એ કાવ્ય પંક્તિમાં ઉષા શબ્દ આવેલો છે, એટલા માટે આપણે આ રીતે વિધાન બનાવીશું કે ઉષા સુંદર નિશા સુંદર સુંદર વન ઉપવન ગિરિવર. ત્રીજો છે કે ભાષા સુંદર ખાલી જગ્યા સુંદર સુંદર હૈયું ને માનવ. આપણને બે ઓપ્શનમાં આપેલા છે કે નિશા અને આશા. તો આપણી જે કાવ્ય પંક્તિ છે એમાં આશા શબ્દનો ઉપયોગ થયેલો છે, એટલા માટે આપણે વિધાન આ રીતે બનાવીશું કે ભાષા સુંદર આશા સુંદર સુંદર હૈયું ને માનવ. તો આપણો પ્રશ્ન નંબર 7 અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે પ્રશ્ન નંબર 8 તરફ વળીશું. પ્રશ્ન નંબર 8 છે સામાનાથી શબ્દો લખો. અહીંયા આપણને 6 સામાનાથી આપેલા છે, એના આપણે શબ્દો લખવાના છે. પહેલો છે સરિતા, તો સરિતાનો સામાનાથી નદી પણ થશે અને ધોની પણ થશે. બીજો છે વિભુ, વિભુનો સામાનાથી ભગવાન પણ થશે અને પરમાત્મા પણ થશે, અથવા તો પ્રભુ પણ આપણે કહી શકીએ. ત્રીજો છે નિશા, તો નિશાનો સામાનાથી થશે રાત્રિ અને યામિની. ચોથું છે ઉપવન, તો ઉપવનનો સામાનાથી થશે બાગ અને ઉદ્યાન. પાંચમું છે સમીર, તો સમીરનો સામાનાથી થશે પવન અથવા તો વાયુ. છઠ્ઠો છે ગિરિવર, તો ગિરિવરનો સામાનાથી થશે પહાડ કે પર્વત. હવે પ્રશ્ન નંબર 9 કે જે વિરોધાર્થી શબ્દો છે, તો વિરોધાર્થી શબ્દો 4 આપેલા છે. પહેલો છે સુંદર, સુંદરનો વિરોધાર્થી થશે કદરૂપુ. બીજું છે ઉષા, ઉષાનો વિરોધાર્થી થશે સંધ્યા. ત્રીજો છે આશા, આશાનો વિરોધાર્થી થશે નિરાશા. ચોથું છે ધરતી, ધરતીનો વિરોધાર્થી થશે આબ. હવે 10મું છે પ્રશ્ન નંબર 10, નીચેના શબ્દોને જાતિ ઓળખાવો. એમાં પહેલો છે સરિતા, સરિતા એ સરિતા જે નારી જાતિ માટે ઉપયોગી છે. બીજો છે વન, એ નાન્યતર જાતિ માટે છે. ત્રીજો છે આબ, એ પણ નાન્યતર જાતિ માટે છે. અને ચોથો છે ભાષા, ભાષા એ નારી જાતિ માટે વપરાયેલો છે. પ્રશ્ન નંબર 11, નીચેના શબ્દોને શબ્દકોશની કક્કાવારીના ક્રમમાં ગોઠવો. આપણને અહીંયા શબ્દ આપેલા છે સૂરજ, સુંદર, સરિતા, સરોવર અને શાંત. તો આ જે આપણને ઉપર શબ્દો આપેલા છે એને કક્કાવારી ક્રમશઃ ગોઠવવાના રહેશે. તો પહેલો છે શાંત, બીજો છે સરિતા, ત્રીજો છે સરોવર, પછી આવશે સુંદર અને સૂરજ. તો આ રીતે આપણે કક્કાવારી પ્રમાણે ક્રમશઃ ગોઠવી શકીએ છીએ.